કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ આઠમાં આપણે 6 અધ્યાય 14.4 ચાલી રહ્યું છે, બરાબર છે? અને એમાં આપણે આગળના વિડીયોમાં 1 થી 13 દાખલા શીખી ગયા છે. હવે આગળના 14 થી 21 સુધીના જેટલા દાખલા બાકી છે એ દાખલા આપણે હમણાં શીખવીશું, જ્યાં જે મેં ક્લાસમાં ચાલુ સ્કૂલમાં પણ એ શીખવાડ્યા છે એ જ દાખલા આપણે ફરીથી વિડીયોમાં શીખવાનો પ્રયત્ન કરીશું, બરાબર છે? તો આપણે 14મો દાખલો જોઈ લઈશું. દાખલો છે a+4 બીજા કૌંસમાં a+2 = a² + 8. આપણે ડાબી બાજુ લઈ લઈશું a+4 બીજા કૌંસમાં a+2. હવે શું કરીશું, આ કૌંસનો પહેલી સંખ્યા એ આપણે અહીંયા લખીશું ને આ બેઠો કૌંસ આપણે અહીંયા મૂકી દઈશું, +4 જે છે અહીંયા મૂકીશું ને આ બેઠો કૌંસ અહીંયા મૂકી દઈશું. હવે એ વડે આખા કૌંસને ગુણીશું તો a × a = a² a × 2 = 2a, 4 × a = 4a, 4 × 2 = 8, બરાબર? હવે આ બે સજાતીઓ પદ છે એટલે એમનો સરવાળો કરી દઈશું, એટલે a² + 4a + 6a + 8. એટલે આપણે જમણી બાજુ શું આવશે, a² + 6a + 8. એમને જે આપણે જવાબ આપ્યો છે a² + 8, આ જવાબ ખોટો છે, પણ સાચો જવાબ આવશે a² + 6a + 8. 15મો દાખલો છે, કૌંસમાં a-4 બીજા કૌંસમાં a-2 = a² - 8. ડાબી બાજુ આપણે લઈ લઈશું a² - a-2 - 4a - 2. હવે a² = a² + 2 = 2a - 4 × a = 4a - 4 × 2 = 8. અહીંયા સજાતીય પદ છે એટલે એમનો સરવાળો કરી દઈશું તો a² બંનેનું ચિહ્ન માઇનસ છે એટલે માઇનસ ચિહ્ન મૂકીને 4 × 2 = 6a + 8 થઈ જશે. એટલે આપણે જમણી બાજુ બરાબર આવશે a² - 6a + 8. 16મો દાખલો છે, a³² / 3x² = 0. તો ડાબી બાજુ 3x² / 3x² છે, આપણે એના અવયવ પાડીશું 3 × x² / 3 × x² સંખ્યા બધી ઉડી જશે એટલે જવાબ આવશે 1, બરાબર? પણ 0 આવે નહીં. તો અહીંયા આપણા 14, 15 અને 16 દાખલા પૂરા થયા છે. આગળ 17મો દાખલો જોઈશું. 17મો દાખલો છે, 3x² + 1 / 3x² = 1 + 1 = 2. તો 3x² / 3x² + 1 / 3x² એટલે 1 + 1 / 3x² એટલે ડાબી બાજુ બરાબર આપણનો લસા આવશે 3x² એટલે આપણો ખરેખર જવાબ શું આવશે 1 + 1 / 3x². 18મો દાખલો છે, 3x² + 3x + 2 = 1 / 2. આ જવાબ ખોટો છે, સાચો જવાબ આવશે 3x³ + 2. 19મો દાખલો છે, 3/4x + 3 = 1/4x. આ જવાબ ખોટો છે, સાચો જવાબ આવશે 3/4x + 3. એટલે જે ડાબી બાજુ છે એને બેઠો જવાબ આવશે, અહીંયા આપણને ગણવાનો નથી, બરાબર? હવે આપણે જોઈશું 20મો દાખલો, 4x + 5/4x = 5. ડાબી બાજુ છે 4x² + 5/4x એટલે 4 × 5/4x, બરાબર? આનો સાચો જવાબ આવશે 21મો દાખલો છે, 7x + 5/5 = 7x. ડાબી બાજુ જે છે 7x + 5/5 એ જ એનો જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પ્રકરણ 14 પૂરું થાય છે. સ્વાધ્યાય 14.4ના જે બાકીના દાખલા હતા એ હમણાં આજના વિડીયોમાં આપણે જોઈ લીધા છે. અહીંયા આપણું 14મું પ્રકરણ પૂરું થાય છે. આગળના વિડીયોમાં આગળના પ્રકરણ જોઈશું. જો તમને કશું ના ખબર પડે તો હવે તો સ્કૂલ ચાલુ થઈ ગઈ છે, તમે આવીને સ્કૂલમાં પૂછી શકો છો. સ્કૂલનો ટાઈમ બધાને ખબર જ છે, સોમવારથી શુક્રવારનો 11:30 થી 1:45 સુધી. તો ફરી મળીશું જો કોઈ પ્રોબ્લેમ ના હોય તો. અત્યાર સુધી થેન્ક યુ.